આજનો અવસર એ મારે મન મારું પોતાનું એક મોટું સદભાગ્ય છે કે મને આપના દર્શન કરવાનો અવસર મળ્યો છે। गुजरात ना इतिहास में क्यारे एक स्थले सरपंचों ने एकत्र आवानु सौभाग्य नहीं मिले। गुजरात ना 50 वर्ष ना इतिहास में आज पहलो अवसर छे क्या राजना विकास ना पाया ना जे महापुरुषों बैठा जे एवा महापुरुषों ना मेला हो भाइयों बहनों आ सरपंच सम्मेलन एक अर्थमा हूँ अंतरकरण थी आपनो आभार मानवा मांगु आपनो ऋण स्वीकार करवा मांगु कारण आ विशाल गुजरात ने आपे माथे न लीधु हो आपना गामडा ने आपे नवी ऊंचाइयों पर ले जवा माटे मथामण न करी हो आपना गामडाना खेडूत ने खेती माटे आपे प्रोत्साहित न कर्यो हो आपना गामना पशुपालक ने पशुनी देखभाल माटे आपे साथ न आप्यो हो तो आ राज्यनो विकास न थयो। આ રાજ્યનો વિકાસ એટલા માટે થયો છે કે આપે રાત દિવસ મહેનત કરી છે એના કારણે આજે દુનિયામાં ગુજરાતનું નામ ગુંજતું થયું। આપણે જે મહેનત કરી છે ત્યારે મનમાં હતું એકવાર સૌને બોલાવી દે આપનો ઋણ સ્વીકાર કરો આપનો આભાર માનો આપને અનેક અનેક અભિનંદન આપો આપના ખૂબ ખૂબ ધન્યવાદ કરો આપનો સાધુવાદ કરો। જેટલા શબ્દો હું વાપરું એટલા ઓછા છે મારી ભાવના એટલી ઉત્કૃષ્ટ છે આ ગુજરાતનો સમગ્ર વિકાસ गामडे बैठेला आपना जेवा आगेवानों ने आभारी छे अने तेथी आ राज्यनी आखे आखी जवाबदारी दुनियामां जेनी चर्चा थाय छे ए सगळू आपना थकी छे आपना चरणोमां पधरावुं छुं। भाईओ बहेनो स्वर्णिम गुजरात ना पहला दिवस है पहली मे आप सब आ जगह पर आया तेरे यहां धूना ढीला खोदकाम चालू तो एक सम्यारो आदो तो अने आप आपना गामनी पवित्र माटी आपना गामनू पवित्र जल अहीं लईने आव्या अने मैं कह्युं तो के मारे एवुं महात्मा मंदिर बनाववुं छे के जेना पायामां गुजरातना गामे गामनू जल होय गुजरात ना गामे गामनी माटी
आप विचार करो आपना गाम नी माटी नी कितनी ताकत छे, आपना गाम नु पानी केवु पानीदार छे कि जेना कारणे 182 दिवस मां जे इमारत मां आजे बैठा छो ए भव्य इमारत नु निर्माण गामड़ा ना लाइट ना जी गामड़ा ना छोकरा
ને ભણવું હોય, પરીક્ષા હોય, તો રાત્રે અજવાળું ન જોઈએ? ભાઈઓ બહેનો, એ અંધારાના દિવસ આપણને યાદ છે. આપણે જ્યોતિગ્રામ યોજના લાવ્યા, કોઈ માનવા તૈયાર નહોતું. અને જયારે વિધાનસભામાં મેં પહેલી વાર કહ્યું હતું કે અમે જ્યોતિગ્રામ યોજના દ્વારા ગુજરાતના ગામડામાં ઘેર ઘેર અજવાળું પથરાવવાની કોશિશ કરવાના છીએ, ત્યારે વિરોધ પક્ષના લોકોએ અમારી મજાક ઉડાવી હતી. એટલું જ નહીં, એક વડીલ વિરોધ પક્ષના આગેવાન હતા, હવે એમનો સુરવાસ થઈ, એમને વ્યક્તિગત મળવા આવ્યા. એમણે કહ્યું, નરેન્દ્રભાઈ તમે નવા છો, અનુભવ ઓછો છે, તમે આ માથે લીધું છે પણ નહીં કરી શકો, મિત્ર તરીકે હું સલાહ આપું છું, એવું મને કહેલું. પણ ભાઈઓ બહેનો, આજે આપ સાક્ષી છો, આજે ગુજરાતના ગામડામાં જ્યોતિગ્રામ યોજના આપણે સાકાર. કારણ, ગામડાને વિકાસ કરવાની જો તક આપવી હશે તો જ્યોતિગ્રામ યોજના કરીને આપણે અટકવાનું નહોતું. કારણ કે આપણો મકસદ હતો કે શાળામાં વીજળી પહોંચે, અને શાળામાં વીજળી પહોંચે તો કોમ્પ્યુટર ચાલે. અમદાવાદનું કે ગાંધીનગરનું બાળક કોમ્પ્યુટર શીખે, મારું ગામડાનું બાળક એ જ કોમ્પ્યુટર ના છે. દુનિયાની સામે આંખમાં આંખ મેલાવીએ, મારું ગામડાનું બાળક કેમ આવું ઉભરે? એટલા માટે આપણે વિજળીકરણનો આગ્રહ કર્યો અને દરેક નિશાળોમાં કોમ્પ્યુટર આપવાનું અભિયાન, શાળામાં કોમ્પ્યુટર આવ્યા, વીજળી આવી, શાળાના ઓરડા બનાવ્યા, શિક્ષકોની ભરતી કરી. આપ વિચાર કરો, દોઢ લાખ શિક્ષકોની ભરતી કરી, દોઢ લાખ. સરકાર આપના બાળકને નિશાળ લઈ જાય, પણ છોકરું થોડા દાડા નિશાળ છોડી દે તો? મારે સરપંચ ભાઈઓને વિનંતી છે, તો તમને બીજા દિવસે ખબર પડવી જોઈએ. હું તમે આની અંદર શિક્ષકોને કહી રહ્યા સરકાર બધું કરે. મારા સરપંચ ભાઈઓ, જે રીતે શાળામાં છોકરાઓને મોકલવા માટે મદદ કરી છે, એમ બાળક ઉઠી ન જાય એના માટે મદદ કરે. હવે આપણે નવું કામ ઉપાડ્યું છે ગુણોત્સવનું. શિક્ષક હોય, વિદ્યાર્થી હોય, શાળા હોય, ઓરડો હોય, બધું હોય, પણ ભણતર જ ના હોય તો ભાઈ પૂછે કે આજે નાસ્તામાં શું આપ્યું? એના કરતા આજે ભણ્યો છું, મોટું કામ ઉપાડ્યું છે ગુણોત્સવ. હમણાં તમને બધી વિગતો આપવામાં આવી થોડા સમય પહેલા. સરકારના બધા જ અધિકારીઓ ગામડે ગામડે શાળામાં જાય છે, ત્રણ દિવસ એક એક શાળામાં એક બાળકને લગતા પૂરી પરીક્ષા કરે છે. અને શાળાઓને આપણે કહે છે કે તમે આટલી નબળી છો, તમે તમારી શાખા શાળા બી ગ્રેડમાં છે, સી ગ્રેડમાં છે, બી ગ્રેડમાં છે, માંથી બી માં કેમ આવે, બી માંથી એ માં કેમ આવે, એક અભિયાન ઉપાડ. પણ ગામ પોતે એમાં જોડા, તિથિ ભોજનનું અભિયાન ઉપાડ્યું છે. શાળાના બાળકોને, આંગણવાડીના ભૂલકાઓને, ગામને અમારું નામ ની આ નામ જાય.
फिर एक बार अभिनंदन।